नमस्कार बाल मित्रों, आतासमा आप सौने आवकारु छु। आजे आपणे गुजराती विषय में पाठ एक खिस्सा में पहलवान हा नो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, हजू चौथा धोरणनु नवु गुजरातीनु पाठ्यपुस्तक बजार में बुक स्टॉल पर मळतु नथी, परंतु नेट ऊपर मुकाई गयू छे, एटले एमाथी मैं पहलो पाठ लीधो छे। तो आजे आपणे आ पाठनो अभ्यास करीशुं, नवा पाठ्यपुस्तकनो पाठ पहलो। बाळ मित्रो, अहीं एक गीत आप्युं छे पाठनी शुरुआतमां ज। अहींया पहलो मुद्दो छे चालो गाईए गीतडू। तो आ गीत गावा हूँ प्रयत्न करूँ छू, तमे पण तमारी रीते घरे आ गीत अवारनवार गाजो, मजा आवशे। बराबर, तो चलो आपणे आ गीत माणीए। एक चणो खाडामां पड्यो, पत्थर वाग्यो तेथी रड्यो, अंते आंसु खूट्या साव, खाडामांथी मळ्यु तळाव, चणो तळावमां पलळी गयो, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલીચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। તો બાળ મિત્રો, આ ગીત તમે અવારનવાર ગાજો, મજા આવશે। આ ગીતના કવિ છે રમેશ પારેખ। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે ચિત્રો જોઈ રહ્યા છો, એ બંને ચિત્ર બનાવનાર ચિત્રકારનું નામ છે ખોડીદાસભાઈ પરમાર। આ બંને ચિત્રો આપણા ગુજરાતી વિષયના નવા પાઠ્યપુસ્તકમાં સ્થાન પામ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીં એક સરસ મજાની વાર્તા આપેલી છે, આપણે એમનું વાંચન કરવાનું છે। વાર્તાનું નામ છે શેરીથી શર્ટ સુધી। ખૂબ મજાની વાર્તા છે, હું વાર્તાનું વાંચન કરું એ દરમિયાન દરેક બાળકોએ ખૂબ જ ધ્યાન દઈને સાંભળવાની છે, અને સાથે સાથે આ વાર્તાના દરેક વાક્યમાં આવતી જોડણી, વિરામચિહ્નો વગેરેનો તમારે ખ્યાલ રાખવાનો છે। કયા શબ્દની જોડણી કેવી છે એ બરાબર ધ્યાન દઈને જોતા રહેવાની છે, અને દરેક વાક્યમાં વિરામચિહ્નો જે વપરાયા હોય, એટલે કેવી જગ્યાએ કયા વિરામચિહ્નો મૂકી શકાય એ અંગે પણ જોતા રહેજો। તો વાર્તાનું વાંચન હું શરૂ કરું છું, આપ ધ્યાન દઈને સાંભળજો। ડાબાત બાજુથી આપણે વાર્તા અહીં શરૂ કરીશું। એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું। એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે। એ દોડીને બુસ્કોટ પાસે જાય, બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી। ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે। બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈ સૂગ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે।
રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યો. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સુ ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સુ રખડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોપથી ચાલવા લાગ્યો. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. ખિસ્સુ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સુ ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? ખિસ્સુ ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજદાદા સૂરજદાદા, હવે હું ફાઇન લાગું છું નહીં? સૂરજદાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સુ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક મેક્સી વનપીસ સીવે. ખિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. ખિસ્સુ રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સુ ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વધ્યું છે? ખિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને, એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં.
ધોબી ભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સો હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સો દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું, ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભરર ભરર, ને ખિસ્સો નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલમંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુંય બાલમંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુંય સૂઈ જાય. બાળમિત્રો, અહીં આ વાર્તા પૂરી થાય છે. આ વાર્તા લખનાર છે રમેશ પારેખ. અહીં તમને નીચે કેટલાક પ્રશ્નો દેખાતા હશે. એ પ્રશ્નો આ વાર્તાના આધારે છે. તમે એ વાર્તા ધ્યાન દઈને સાંભળી હશે તો તમને અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર પણ આવડશે. તમે તમારી જાતે રફનોટમાં આ પ્રશ્નોના ઉત્તર લખવા પ્રયત્ન કરજો. આપણે હવે પછીના તાસમાં આ પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં ચોથા મુદ્દામાં સૂચના જોઈએ. જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો. વિદ્યાર્થી મિત્રો, અહીં ચોથા મુદ્દામાં આપેલા 7 વાક્યો તમારે બધાએ જૂથ બનાવી અને અભિનય સાથે આ વાક્ય બોલવા પ્રયત્ન કરવાના છે. હવે આપણે 5મા મુદ્દામાં જોઈએ, એમની સૂચના વાંચીએ. વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું, અને ખોટું હોય તો બોલો ગપલું. પહેલું વાક્ય, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, તો આ વાક્ય માટે આવશે ગપલું. બીજું વાક્ય, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ પડ્યા. ફરીવાર બીજું વાક્યનું વાંચન કરું છું. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, તો આ વાક્ય સામે લખવાનું છે ફાંકડું. ત્રીજું વાક્ય, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, તો આ વાક્ય આવશે ફાંકડું.
ચોથું વાક્ય, સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. આ વાક્યની સામે આપણે લખવાનું છે ગપલું. પાંચમું વાક્ય, સૂરજદાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. આ વાક્યની સામે આપણે લખીશું ગપલું. નંબર છ, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. આ વાક્યની સામે આપણે લખીશું ફાકડું. સાતમું વાક્ય, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. આ વાક્યની સામે લખીશું ફાકડું. આઠમું વાક્ય, ખિસ્સુ હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે. આ વાક્યની સામે આપણે લખીશું ફાકડું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ આ તાસમાં. આ પાઠના અભ્યાસમાં આપણે હવે પછીના તાસમાં આગળ વધીશું. બરાબર, પહેલું ગીત વારંવાર ગાજો ચણાનું, અને આ વાર્તા પણ વારંવાર વાંચજો. આવજો વિદ્યાર્થી મિત્રો.